बोलो श्री स्वामी नारायण भगवान की, नर नारायण देव की, राधा कृष्ण देवनी, स्वामी नारायण भगवान नी, बधाई ने जय स्वामी नारायण। केम छो? पहला हता एमने जो सौथी पहला तो गाय माताओना अपने स्थान में बैठा छी અને ગાય જેવા સીધા સાદા દયાળુ દિલના સાધુ ભેગા આપણે છીએ અને આ માહોલ કંઈક નોખો જ છે આજે। હો, રોજના જેવો આ ડી નથી, બધા સ્થાન જેવું આ સ્થાન નથી, બધા માણા જેવા આ માણા નથી, આ માણા બધા બીજા અહીંયા બધા તમને એવા જ દેખાતા હશે, પણ આ બાઉન્ડ્રીમાં જે આવ્યા છે ને એ બધા બીજા છે। અને હું પણ ભાગ્યશાળી છું કે મને આજે તમારે ભેગું ભળવા મળ્યું છું। અને આ સંતો હમણાં શાસ્ત્રીજી અહીંથી અદ્ભુત રામાયણનો એક ટેકો લઈને કેવું હોય તો કોઈકનો ટેકો લેવો પડે એમને એમને કહેવાય। એટલે આ ઋષિમુનિઓ દયા કરી ગયા છે, શાસ્ત્રો લખી ગયા છે, સીતાને ઉદ્દેશીને કંઈક કોઈક બાઈને કહેવું તો કહીએ ગાય, રામને ઉદ્દેશીને કોઈક ભાઈને કહેવું તો કહીએ ગાય, બરોબર ને? ડાયરેક્ટ ના કહેવાય, તમારી વહુને કેવું તો દીકરા વહુને ઉદ્દેશીને કહેવાય, શીખ્યા નથી શીખે ડાયરેક્ટ કહો, ડાયરેક્ટ કહો તો મેળ ન પડે, શાસ્ત્ર એટલે લખાણા છે। હું તમને જાજી વાતો ગોળ ગોળ કરીને કહું કરતા, જેમ કપિલ સ્વામી કીધું કે સિદ્ધિ વાતો કહેવાય, એના માટે આયોજન વખતે પહેલો સંકલ્પ થયો છે જેટલી થાય એટલી ડાયરેક્ટ સિદ્ધિ વાતો કેવી, તો હું પણ એવો જ પ્રયત્ન કરું કે જેટલી બને એટલી સીધી વાત કરીએ, બરોબર ને? રામાયણનો જ હું ટેકો લઈશ, જેનો બધાએ ટેકો લે એનો જ આપણે ટેકો લેવો જોઈએ। ખબર છે કે આપણે આના ટેકાથી જ હાલવાના છીએ, પછી એનાથી જ હાલવું આપણે, બરોબર ને? રામાયણની અમારા વેદાંત સ્વામી, અમારા અક્ષરમુનિ સ્વામી, બે સંતો એક એક પાત્રને લઈને, એને કોઈ સ્વાર્થ નથી, તમારા છોકરા સારા થઈ જાય એમાંથી, તમારા ઘર સારા થઈ જાય એમાંથી, સંતોને કાંઈ સ્વાર્થ નથી। છતાં સંતો કેટલું બધું ચિંતન કરી, કલાકો સુધી એના વિચારો કરી અને પછી આપણને આપે છે આ બધી વસ્તુ। એ જ રામાયણમાંથી મને પણ ખબર હતી, મુંબઈ જાય છે એટલે માઇક આવશે, બરોબર ને? એટલે રસ્તામાં થોડુંક મેં ચિંતવેલું કે રામાયણ વિશે આપણે શું કહેશું, ચોખ્ખી વસ્તુ તમને કહી દઈએ ગોળ ગોળ કરી, અને તમે આ બધું તમારી આગળ બોલતા હોય એની પાછળ કલાકો પહેલાં અમારા ચિંતન હોય છે, ડાયરેક્ટ કાંઈ હૂજતું નથી, ચોખ્ખી વસ્તુ। અને એ પણ કહી દઉં, એમાં બધી અક્કલ અમારી નથી હોતી, કેટલાયની અક્કલ અમે ભેરી કરીએ તો અમારી અક્કલ ઉગતી હોય છે, એ પણ તમને કહી દઉં, થોડીક સ્પષ્ટતા થાય તો તમને ખ્યાલ આવવો જોઈએ। તમને કહો સામે બેઠા એટલે બધું આવડી ગયું એમ નથી આવડતું, કંઈકના મગજ ભેગા કરીએ તો અમારું મગજ હાલેરું, આ પણ ચોખ્ખું કહી દઉં, ચોખ્ખું આટલું જ છે। મારો કે તમારો વિકાસ થયો તો આપણે એકલાની અક્કલ નથી, કંઈક જણાના ભેગા ભેગા બળ ભળ્યો તે આપણો આટલો વિકાસ હોય છે એ વાત પણ નક્કી છે, પછી આપણે એની કદર કરી કે ન કરી। અમે કદાચ આ સ્ટેજે પહોંચ્યા હોય તો અમારે એકલાની અક્કલ આમાં નથી હોતી, એકલાની શક્તિ કે ભક્તિ નથી હોતી, કંઈક આવા સાધુ સંતો ભક્તોની જ્યારે શક્તિ ભક્તિ ભેળી વળે ત્યારે અહીં પહોંચ્યા હોઈએ છીએ। તેમ તમે પણ કાંઈક સ્ટેજ ઉપર પહોંચ્યા હો તો એ તમારી એક સફળતામાં, કંઈક લોકોના તમારા પરિવારના સંબંધીઓના મિત્રોના ટેકા મળવાથી તમે કંઈક લેવલ ઉપર પહોંચ્યા છો, પણ આપણાથી ભૂલ એ થાય છે કે અમુક સ્ટેજે પહોંચ્યા પછી બાકીના ટેકેદારોને આપણે ભૂલી જતા હોઈએ છીએ, આ ભૂલવું ન જોઈએ ક્યારે પણ। સફળ થયા પછી તમને સફળ થવામાં જેણે મદદો કર્યો ને ભૂલો નહીં। રામાયણની થોડીક વાત લઈ, ત્રણ સકાર મારા હાથમાં આવ્યા ચિંતન કરતા, અને હું તમને સાચું કહી દઉં કે મારી એકલાની અક્કલ નથી, ઘનશ્યામનંદન અમે બે જણા ગાડીમાં ભેગા હતા, મેં કીધું કાંઈક રામાયણનું ચિંતન કરીએ આપણે, થોડુંક એને વિચાર્યું મેં વિચાર્યું, ત્રણ વસ્તુ સાવ શોર્ટમાં હું તમને કહેવાનો છું આજે। રામાયણના ત્રણ પાત્રો અને મોટા સંત ચિંતકોએ ત્રણ પ્રકારના ભગત કીધા છે, એક પ્રબુદ્ધ ભગત, બીજો બુદ્ધ ભગત અને ત્રીજો અબુદ્ધ ભગત। મેં વલસાડમાં કાલે આ જ વાત કરી હતી, પણ મને ગમે છે આ વાત, હવે થોડીક લેવલની વાત કરું, કુટુંબ પરિવારની સંતો ખૂબ વાતો કરી, પણ થોડીક આપણી આધ્યાત્મિકતાની વાત તરફ હું આ રામાયણમાંથી લઈ જાઉં, જેટલું મળે એટલું મને આવડશે એટલું કહીશ। પ્રબુદ્ધ ભગત એવો હોય કે એને સમજાવવો ન પડે, ઘટના જુએ અને ગતિમાન થઈ જાય, બસ ઘટના જુએ અને ગતિમાન બની જાય, એની ગતિ પકડાઈ જાય, સ્પીડ બની જાય, બચુભાઈ સાંભળો ને,
એને સમજાવો નથી પડતો, કઈ ઘટના જોઈ એટલે રવાનો થાય. અને એના માટે તમામ શાસ્ત્રોમાં જયારે નજર નાખીએ ત્યારે આપણા સંપ્રદાયમાં તેવા પાત્રો ઘણા મળે, પણ અન્ય જે આપણે બહારની ઘટના જોઈએ તો જે બુદ્ધ ગૌતમ બુદ્ધ થઈ ગયા એના જીવનનો પ્રસંગ એવો છે, આખો વિસ્તારીશ નહીં. એને ચાર ઘટના જોઈ અને હાલતો થઈ ગયો અને સાધનાનો પથ પકડી લીધો અને સિદ્ધ બની ગયો. કાંઈ જ નહીં, એને એને કોઈ સમજાવ્યો નહોતો. ચાર ઘટના જોઈ આખો વિસ્તાર તમારો મગજમાં આવી ગયો. ગૌતમ બુદ્ધની કથા બધા સાંભળીએ, કયા ચાર પાત્રો એના નજર સામે ચડે, એ પાત્રો તમારી નજર સામે આવી ગયા. આવી ગયા ને, એક એને માંદો માણ જોયો, એક ગેઢો માણ જોયો, એક ઠાઠડીમાં જાતો તો એ જોયો, ને એક ફકીર ઝાડના નીચે બેઠો બેઠો મોજથી ડોલતો તો એને જોયો, અને ચારે માંથી કઈક એને મેસેજ લઈ લીધો. અને એના સારથી જે હતો રથી એને પૂછ્યું કે આવ આમ ઠોઠો કેમ કરો ને આવ કંગાલ કેમ થઈ ગયો, માણસ પહેલો જોયો ને જોઈને એટલું જ પૂછ્યું આમ કેમ થઈ ગયું એ. ત્યારે એને એટલું જ કીધું કે આને રોગ ગ્રસિત કરી ગયો છે. તો કે બધાનું આવું થાય, તો કે હા. મને થાય, તો કે તમને ઘણી ખમા થાય બધાને. ડોસી આલી જતી હતી, વાંકી ભરી ગઈ હતી, એને પૂછ્યું સારથી ઉભો રહે કે આ ડોસી વાંકી કેમ ભરી ગઈ છે, તો કે કાળ ખાઈ ગયો આને, કાળ એને વાંકી વાર નાખી. તો કે બધાને વાર નાખે, તો કે હા મને, તો કે તમને ઘણી ખમા બધાને થાય. એક જણા ચાર જણા ઉપાડી જતા હતા, ઉભો રહે કે ભાઈ આ કઈક નવું દેખાડું, આ બધા હાલે જ્યારે એના હું તો કેમે, ને પાછો આ નીચે બધા રામ રામ બોલે અને હું તો કેમ નથી બોલતો, તો કે હવે નહીં બોલે. કે શું થયું, તો કે મરી ગયો. હવે ક્યાં લઈ ગયા, તો કે મસાણમાં લઈ જશે, પછી અળગાવી નાખશે. બધાનું આમ થાય, તો કે હા મારું એ થાય, તો તમને ઘણી ખમા બધાનું થાય. પછી એક ફકીરને જોયા, સાધુ બેઠો તો ઝાડ નીચે, હવે માળા હાથમાં લઈને ભજન કરતો હતો, તો કે આ અહીંયા કેમ બેઠો, શું કરે રહો, આને કાંઈ તકલીફ નથી, તો કે આને કાંઈ નથી થવાની નથી, તો કામ, તો કે આને કોઈની ઉપાધિ લીધી નથી, લેતો નથી અને કોઈને દેતો નથી, આ ભગવાનમાં જોડાણો હોય એટલે આને એક ઉપાધિ નથી. અને ગૌતમ બુદ્ધને જ્ઞાન થઈ ગયું કે મારે આવું થવું છે, બસ. કોઈ કીધું નતું, ઘટના જોઈ અને ગતિમાન બની ગયો. આને કહેવાય પ્રબુદ્ધ ભક્ત. સમજાવો ન પડે, જોઈને સમજી જાય. તમારી નાતમાં એક જણો કેન્સર થી ગુટકા ખાઈને મરી જાય, છતાં તમને સમજાવો પડે. અમારા સાધુ ને આવડા દાખલા પડ્યા હતો, એ તમે કયા નંબર માં આવો, થોડુંક રાહ જુઓ પછી આવે રહો એનો નંબર. બિહાર્યો છે સાંભળો તો સાંભળી લેજો. હવે પ્રબુદ્ધ ભક્ત ઘટના જુએ ને ગતિવાન થાય. બીજા નંબર નો ભક્ત છે બુદ્ધ ભક્ત. બુદ્ધમાં છે ને સબરીનો નંબર આવે. મતંગ ઋષિ એને એક વાત ખાલી સમજાવી કે તને રામ મળશે, અને એને વાત પકડી લીધી, પકડી લીધી. એને એક જણો ખપ્યો ખરો, પણ એક જણે કીધું પછી પકડી લીધી. પછી એને એમાં શ્રદ્ધા બેસાડી દીધી અને એને સાધનાની શરૂઆત કરી દીધી. હું તમને હાથ જોડીને એટલું કહું, હમણાં જ કપિલ સ્વામી કહેતા હતા કે છેલ્લા 35 વર્ષથી આ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી આવીને તમને સમજાવેરા, અને હજી તમને જો સમજાતું નથી ને એ વાતમાં જો વિશ્વાસ બેસતો નથી તો આપણો નંબર ક્યાં જશે, બીજામાં આવશે કે ત્રીજામાં જશે. ત્રીજો નંબર કેનો આવે ખબર, કેનો આવે, બુદ્ધનો. અને એમાં જો પ્રબુદ્ધમાં નંબર આવશે સીતાનો, રામાયણમાંથી લઉં તો, બુદ્ધમાં નંબર આવશે શબરીનો, અને અબુદ્ધમાં નંબર આવશે સૂર્પંખાનો. એને સમજાવી તો સમજી, પછી હામી થઈ કે હવે સમજાવે ને ખાઈ ગયો મારી નાખું. હંચવાણું તેઓથી બરોબર હતું અને જરાક ઉમળી ઉમળી ધકેલી એટલે એ વિફરી, અને એનું જ પરિણામ આ એના ભાઈને પછી ઉશ્કેર્યો ને રાવણ પછી રામ આમે પડ્યો ને સીતાને ઉપાડીને આ બધું પરિણામ લાવનારી સૂર્પણખા. એટલે વચનામૃતમાં કીધું કે ભગત હારો હોય, સૌથી પહેલો એલો હાલતો હોય, પણ હંચવાય ત્યાં સુધી જોય ને ઊંધું પડ્યું તો લાખ ગણો દ્રોહ કરે તો પછી દ્રોહ ન થાય. આ થોડીક માર્મિક વાતો છે. હવે મને તમને વાત એ કેવી છે કે આપણે કદાચ પ્રબુદ્ધ નથી ગૌતમ જેવા કે સીતા જેવા. સીતાને વનમાં જવા માટે કોઈ સમજાવી નથી, પણ સીતા સમજી જીતી કે જ્યાં
આયા ત્યાં હું એમની છાયા. અને એને ઘણાએ કીધું કે સીતા, એ કાલ કદાચ વેદાંત સ્વામી લેશે એટલો વિસ્તાર નથી, કે ખાલી હિંટ ડોરો તમને કે સીતા તને વનમાં જવાની શું જરૂર છે. સીતાએ કીધું તમે મને સમજાવો એનાથી હું નથી જાતી કે નથી રોકાવાની. મારા બાપે મને આ રામના રાજ સાથે, આ અહીંયા અવધના રાજ સાથે નથી પેણાવી, મારા બાપે મને પેણાવ્યો તો રામ સાથે પેણાવી, ને જ્યાં રામ હશે ત્યાં સીતા હશે. કે આને કોઈ ઉપદેશ દેવા નતો આવ્યો કે સીતા તારે વનમાં જઈને તારા પતિની સેવા કરવી પડે ને તું તો પતિવતા નારી છે. નહીં નહીં, એને તો ઘટના જોઈને ગતિમાન બની ગઈ. આ સીતા પ્રબુદ્ધ ભક્તમાં આવે અને બુદ્ધમાં આવશે. સબરીબાઈ મતંગે સમજાવી એટલે એ હાલતી થઈ ગઈ. અને અબુદ્ધમાં આવશે હે નાક વિનાની, એને શું કહેવાય, કાપ્યું એટલે હતું એનું, અમને વધારાનું હતું અમને ઘણા. હમણાં એક દિવસ મેં થોડી ઝાપટ કાઢી ને પછી મને એક ભાઈ કે સામે તમે નાક કાપો, મેં કીધું હે ક્યાં, હું કાપે. ઘણી વખત તમને સંતો બહુ વઢે ને તો તમને એમ અમારા સંતો નાક કાપેરા. જો આ ચાર દિવસની સભા મને બહુ ગમી કે જે રામાયણનો ટેકો લઈને આ વાતો ઉપાડીએ. આજે હું તમને ખાલી સબરીબાઈના જીવનમાંથી થોડુંક મેં ચિંતન કર્યું એ તમને કહું. હવે આપણે લગભગ હાવ અબુદ્ધ તો નથી એટલું હું એમાં તમને ન નાખી આવું, તેમ પ્રબુદ્ધમાં નથી આપણે, વચ્ચે છે આપણે બુદ્ધમાં છે. કોક આપણે કે ને તો સમજી જઈએ ભાઈ, પણ એમાં થોડાક આપણે માઠા થોડી વાર લાગે રહી એટલું સમજે ને, સમજી તો જાય રહ્યા પણ થોડાક દી સમજણ રહે ને પાછી હું કહી જાય રહી આગલા દિન આગલી દિન. આજે હમણાં સભા થઈ ચાડે એવું તાન ચડશે ને આમ ઓલું આમ કેમ ઓલું ડમડુમ્યું વાંચન કેમ સુરાતન ચડે. વરી થોડાક થાય ને પાછું રામજીને કંઈક પ્રોગ્રામ ગોઠવો પડે, સામે હળે આવજો અમારો ખાંધા કોલીને માઠી થઈ ગઈ. ખરેખર એક વખત એને તાડીને નથી વધાવ, એ મારો એવો સુરવીર છોરો હોય, એ કઈ મેટીમાંથી બન્યો એ જ મને ખબર નથી પડતી સમજે, એ કઈ માટીનો માણ હે અને શું બાલકૃષ્ણ સ્વામી એને સંસ્કાર કંઠી બાંધી નાખી દીધા હે. મારાનો પાવર નથી ખૂટતો, એને નથી થાક લાગતો, નથી આડે ચડતું, નથી એમ થતું આ કેમ કરવું, એ હાથમાં લઈ હોંરો ઉતરે ભાઈ એને ભગવાન સ્વામિનારાયણની કૃપાના આવા ગુરુના આશીર્વાદ એને મળ્યા. નહીં તો આવા છોરા મુંબઈમાં ક્યાંથી કાઢવા. હું એના વખાણ માટે અત્યારે વાત નથી કરતો, તમને આમાંથી શીખવાનું છે, આ બાળકમાંથી આ યુવાનમાંથી શીખવાનું છે. એને ઉત્સાહ કેટલો કે મારો આ વિસ્તાર સત્સંગથી રંગાયેલો બને ભાઈ, નહીં તો એને ક્યાં આપણે અલગ પગાર દઈરા. ની રાતનો ઊંતો હોય, અમે પહેલાં અહીંયા આયોજન કપિલ સ્વામી આપણે કર્યું આયોજન, અમને ખબર મારો રાતનો ઊંઘી ન કે હવાર ઉઠીને એને રસોડાની ચિંતા, એને સાંજે મોડે સુધી ચિંતા એને. તો ભાઈ આ બધા પ્રબુદ્ધ ભક્તો છે. એક વાર એને ગુરુએ કંઠી બાંધીને કહી દીધું તારે આ સત્સંગના કામ કરવા, અમે મંડ્યો તેદુરો મંડ્યો હજી થાકતો નથી ને ઉભતો નથી. આને સબરી જેવા શ્રદ્ધાવાન બુદ્ધ ભક્ત કહેવાય કે બુદ્ધમાંથી પ્રબુદ્ધ સુધીની ગતિમાં એ પહોંચી જાય છે. ભક્તો એક નાની વાત કરી દો, સબરીબાઈ પાસે ખાલી ચાર વસ્તુ હતી, નોટ ને પેન હોતો લખી લેજો. એ તમારી પાસે નોટ પેન નથી, મોબાઈલ છે, મગજમાં લખો ને બીજે બધું જાશે. ફોન ને ઠકા દઈ ગયા આવે, બેટરી ફાટે રહી માહિતી, એટલે પ્લેન વાળા કહે રહ્યા કે લગેજમાં નાખજો. હા એ ઠાક ફાટશે, મગજમાં નાખી દેજો. સબરીની પાસે ખાલી ચાર વસ્તુ હતી, એક હતો હંજવારો, બીજા બે પાણીના હતા માટલા, ત્રીજા નંબરમાં હતા મીઠા ચાખેલા બોર, અને ચોથી વસ્તુ હતી એની પાસે એક માળા. આ ચાર જ વસ્તુ સબરીબાઈ પાસે હતી. આ ચાર વસ્તુ જો આપણી પાસે હોય તો મને અને તમને પણ રામ મળે. ચાર જ વસ્તુ હતી એની પાસે, એની પાસે આપણી પાસે છે એટલું કાંઈ નથી. એક હતો હંજવારો, બે હતા પાણીના માટલા, બીજા હતા મીઠા મીઠા ચાખીને વીણી રાખેલા બોર, અને ચોથી હસ્તી એની પાસે માળા. આ ચાર વસ્તુ હતી એટલે એને રામ હામે હાલીને આવ્યા હતા. ચાર વસ્તુનો જરાક વિસ્તાર કરીશ ને પછી નથી આગળ જવા માંગતો. હિંટમાં તમે હોશિયાર છો. પહેલા નંબરમાં સબરીની પાસે હતો હંજવારો, એ હંજવારાએ શું કામ કર્યું અને એમાંથી શું બોધ મળ્યો. હંજવારો એટલે તમારું મન છે એ સાફ હોવું જોઈએ. પહેલું નંબર, પહેલી કન્ડિશન, રામ જોતા હો તો તમારું મન સાફ ખપે. આપણા લુગડા સાફ થયા, ઘર સાફ થયા, શરીર સાફ થયા, ટોયલેટ બાથરૂમ સુધીના લિક્વિડ આવી ગયા, ધોવાને છાણ રહેવું ન જોઈ ગયા, પણ મન મેલા થઈ ગયા. આપણા જૂના માણસોના લુગડા જૂના અને તૂટેલા હતા, પણ એના આચરણ છે ને પવિત્ર એવા હતા. કોકનું ઘરનું ખાય ને તો એને એમ થતું કે આ દેવું પડશે, ને આપણે તો ગમે એનું ખાઈ જાય ને તો પચી જાય, ખબર ને કઈ જાતના મશીનમાં ફિટ કરીએ. મન સાફ અંજવારો આ કહે છે. સબરી પાસે એક સાવરણો હતો, માણસનું મન સાફ જોઈ. બીજા નંબરમાં બે પાણીના માટલા હતા,
તમારી બે આંખ છે ને એ જેમ પાણીના ઠીકરાના માટલા જેમ નિતારતા હોય એમ જેની આંખમાં પ્રેમ ને કરુણા ભરી છે, હે કોઈ સદગુરુની યાદ આવે, પ્રભુની યાદ આવે ને આંખમાંથી બે પ્રેમના આંસુડા પડી જાય, આવી જેની પ્રેમાળ આંખ હોય ને રામ મળી જાય છે. આંખમાં કરુણા હોય, આંખમાં કટાક્ષ નહીં, આંખમાં કરુણા હોય. અને ત્રીજું મીઠા બોર, મતલબ કર્મના સાચા ફળ. જે કર્મ સાચા કરે છે, કર્મનું સાચું ફળ ભગવાનને અર્પણ કરે છે, મતલબ સારા કર્મ જે કર્મ કરે છે. સબરીએ શું કર્યું? ખાટા બોર તો વગડામાં ઘણા હતા, પણ એ બધા છોડી દીધા ને વીણી વીણીને મીઠા મીઠા ફળ એ રામને અર્પણ કરવા માટે તૈયાર છાબડીમાં રાખ્યા હતા. એમ મારા ને તમારા સારા સારા કર્મ એ મીઠા ફળની છાબડીએ સારા સારા કર્મ જો કરીને ભગવાનને અર્પણ કરશું તો આપણે ભગવાન રામ હામે હાલીને આપણી ઝૂંપડીએ આવશે. પણ આપણે શું કરી રહ્યા? મિક્સ કરી નાખી રહ્યા, થોડાક અખર કર્મ કરીને પછી અબોટા કરી, એમને હારે કરીને નરસે કરી, આપણે બે ભેગા મિક્સમાં કરી રહ્યા કરી રહ્યા ને. જો હમણાં તમે ચાર ડી હારા કર્મ કરશો પછી નિકીની પાસે કારણ નહીં જ કરો. એ સબરીને ખબર હતી મારા રામને રીઝવો છે તો મારે મારે મીઠા મીઠા બોર હે મારે અર્પણ કરવા છે. ભક્તો જીવનમાં આટલું જરૂર કરજો, મરી એક દી જાવું એ અબજસ લઈને ન મરી, કદાચ કાંઈ નહીં કરી તો હાલશે, પણ એવું કરીને જ જાઉં કે પાછળ માણસો ગાળું લે કે હું આટલું બગાડતો ગયો. મારી આટલી તમને આજ સભાને વિનંતી છે, હવે પછી એટલો સંકલ્પ કરજો, કરીશ તો હું મીઠા મીઠા સારા સારા કર્મ કરીશ, ખરાબ કર્મ નહીં કરું. આ સબરીબાઈ પાસે ત્રીજી વસ્તુ હતી મીઠા બોર, અને ચોથી વસ્તુ હતી એની પાસે માળા હતી. જપ કરો, ભજન કરો, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી. તમારા મનમાં હજારો મુજવતા પ્રશ્નો છે, હજારો આનું કેમ આનું કેમ આનું કેમ. તમને શ્રદ્ધા અને વિશ્વાસથી રામાયણ ઉપર ભરોસો હોય તો એટલું કરો. સબરીએ શું કર્યું? રામ 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 રટતી જ રહી બસ. હે તો રામને એકડી આમે હાલીને આવવું પડ્યું. ભક્તો મારે જાજુ નથી કેવું, આજે ખાંધા કોલીનો આવડો મોટો સત્સંગ મેં જોઈને રાજી થઈ છે. બગીચો દિવસે દિવસે નવા કૂપણા કાઢે છે, મુકાતો નથી. હા હું તો કહું આ સંતોને ધન્યવાદ. અમારા જો સ્વામી બેઠા હે, આ તપસ્વી વિજ્ઞાન સ્વામી, એની એની પદવીઓને હું વંદન કરું, પણ એની સાધનાને લાખ લાખ વાર વંદન કરીશ કે ગુરુની આજ્ઞા થાય જાઓ તમને મુંબઈ સંભાળવાનું છે. આવડી મોટી ઉંમર હોવા છતાં મને ખબર છે ને ગુરુ ભક્તિ, અમે પ્લેનમાં એક વખત ભેગા થઈ ગયા હતા. મને મને તે દિવસથી સ્વામીનું અંતર એને વંચાણું. અમે બે એક સીટમાં બેઠા હતા અને જે એના અંતરમાંથી એની જીભમાંથી જે ગુરુનો મહિમા નીતરતો હતો ને, ત્યારે મને એમ થયું કે મારાય ગુરુ છે જેમ એના ગુરુ છે એમ. પણ આવો ગુરુ મહિમા અને ગુરુ ભક્તિ જેના જીવનમાં હોય, આવી ગુરુ ભક્તિ, આવી પરમેશ્વરની ઈષ્ટદેવની ભક્તિ જેના હૃદયમાં હોય, એવા સંત પૂજ્ય માનસો અમે તમને મુંબઈની સંભાળ લેવા માટે તમને આ વિજ્ઞાન સ્વામી તમને આપ્યા છે, સાથે એમના શિષ્યને લઈને આવ્યા છે. આ એની તપસ્થલી છે, આ તપ કરે છે. ભક્તો આ મુંબઈમાં રહેવું હેલું નથી, અમને કપિલ સ્વામીને પૂછો. 2.5 વર્ષમાં તો અમને વાંકા વાર નાખ્યા, માન સીધો થયો 2 વર્ષે પાછો. આ મુંબઈ કઈ હેલી નથી, અને કોઈને સો કોઈને ઉતરી પડી કને એમ કઈ સેલે કઈ, આ તો કામ પત્તન નથી. હું તો કહું જે કરે કોઈ પણ આવે મુંબઈમાં, પણ એ જેટલું કઈ કામ કરે છે મોટા મોટું તપ છે. હું તો તપસ્યા ગમે નથી થતી નથી, ને ગમે ને ભગવાનના તપનું સેવા સોંપતા નથી. ભક્તજનો તમે આ રામાયણની જે કઈ વાતો 2 દિવસ જ થયા છે, હજી ઘણા જ નથી થયા. કેટલા જ થયા? હજી 2 દી થયા. હજી 2 દી તમને સંતો આવી અદભુત અદભુત વાતો સંભળાવવાના છે. હું તો કહું તમે આટલા જણા કેમ આવો છો? બીજા તમારા હગા નથી કોઈ? તમે ફોન કરો રા કોઈને. કેટલા જણાને ફોન કરે આજે? હાલો તો હેન્ડ અપ. કાલ અહીંયા માણ માવાનો જ નહીં, તમારી જાનમાં જેટલા હાલ્યા તેટલા લઈ આવવાના છે. તમારી જાનનું લિસ્ટ કાઢજો કે જાનમાં કેટલા લઈ ગયો તો એટલા બધાને કાલે ફોન કરવાના છે. ને પૈસા ખોટી પડે તો મને કહેજો, ઘણા પડ્યા દેશમાં બિલ ભરાવી દેશું. જીઓ જિંદાબાદ, જીઓ જિંદાબાદ છે. તમને એમ થવું જોઈએ હાલો 4 જણાને વધુ લઈ જાઉં તો એને બિચારાને આવી વાતો મળશે, તેના જીવનું કલ્યાણ થશે. અને ભક્તો જો આ ગાયો માતાની જે ગૌશાળામાં તમે આપણે એક વખત
આપણે કપિલ સમય આવ્યા ખબર પીપળામાં ચડીને જોયું હતું. મારું વાલું એક વાંય હજી વંડો મોટો હોય તેથી અમે અહીંયા ચાર સંતો આવ્યા હતા, રામસ્વામી હતા, બધા હતા. અમે તેથી સંકલ્પ થતા હતા અમને કે મારું અહીંયા કને જો મંદિર થઈ જાય ને એક જબરું આમ થોડીક નાનકડી હરખી અને નવી ગૌશાળા બની જાય, બાકીનો વિભાગ મંદિર થઈ જાય. પણ ઘણી બધી બચુભાઈ મહેનત કરી, પણ સામે આ સરકારી જૂના તે વખત ટ્રસ્ટની કંઈક જમીન હોય, અરે મંદિર થાય કે ન થાય, જ્યાં સત્સંગ થતો હોય એ મંદિર જ કહેવાય. અત્યારે મંદિર થઈ ગયું આપણું. આપણે મોટો શિખર ચડાવીએ એ તો આવશે, આવતી પેઢીઓ ચડાવશે, પણ આપણે હમણાં કામ થઈ ગયું સત્સંગ કરવાનું. અને સરસ મજાની આ એક તમે યોજના કરી, સરસ મજાનું આયોજન ગોઠવી નાખ્યું. મને એક સમાચાર મળ્યો, હું સાંભળીને બહુ આનંદ થયો કે સ્વામી આમાં હરિભક્તોને ઘણો બધો ઉત્સાહ છે, સામેથી ધન આપે છે, કોઈ કોઈ જમણના જજમાન થઈ ગયા કોઈ. તે યુવાનો સંકલ્પ કરો, જે કાંઈ પૈસો આવશે અને જે કાંઈ સેવા થશે ને એમાંથી આપણે બધું આપણે નથી ખાઈ જવું, પણ જે કાંઈ હરિભક્તો આમાં સેવા દાન કરશે એમાં 30% આપણી ગાયો માતાને આપણે ઘાસચારો લેશું. આ સંકલ્પ મને બહુ ગમ્યો. હું તો કહું તમે રામજીભાઈ કોઈ દાન દે તો ના ન પાડજો, પ્રેમથી દેવા દેજો. હું તો કહું તમે દેજો. આ તમે આ સત્સંગમાં જે કાંઈ તમારે હાથે, હું માગવા માટે વાત નથી કરતો, મારો સ્વભાવ છે, પણ મને કહું છું કે આવી સારી જગ્યા તમે બે પૈસા નાખશો ને તમારી પેઢીને ભવિષ્યમાં કામ આવવાનું છે. તો ભક્તોજનો વાતો જેટલી ઘણી એટલી ઓછી છે, પણ એક મન સાફ રાખજો, મન સાફ હાવો, મનમાં દગાબાજી ન કરજો. ઘણે વખત માણસો મનમાં દગા રાખે, હગા ભાઈને વેતરી નાખેરા ધંધામાં. અમને હમણાં યુવાન મળે, સ્વામી હગો ભાઈ વેતરી ગયો કે કેને કહેવા જાઉં, કે ગજબ થાય ને એમાં. તમારો ભાઈ તમે એક માનું ધાઈનું ધાવણ ધાવ્યો, તમને એટલી તો અક્કલ હોવી જોઈએ. ન પહેરો કંઠી તો વાંધો નહીં, ન કરો ચાંદલો તો વાંધો નહીં, ન કરો પૂજા તો કદાચ વાંધો નહીં, ન જાઓ મંદિરે કદાચ તો વાંધો નહીં, પણ હગા ભાઈને શું કામ ઉડી નાખો છો. તમે તો નહીં કરતા, પણ કોઈ કરતા હોય ને કહું છું. આવું મકરજો, મન સાફ રાખજો અને આંખમાં કરુણાનો પ્રેમ રાખજો અને કર્મ બધા હારણ કરજો. હવે કારણ કર્મ કરવાના આજથી બંધ કરી દેજો હો. હા, વાળ તો ધોરણ થઈ જાય પછી કારણ કરો રે, પણ કર્મ કારણ ન કરજો. ધોળા વાળ થાય ને નિશાની જાય, ભાઈ હવે અખર કામ કરવા મન. હા, એટલા માટે બધા વાળ છે ને ભગવાન ધોરણ કરે, પણ માણ મારો વાલો એવો વાયડો પીછા લગાવીને પાછા કારા કરે હો. પણ એની તો ભાઈ આદત છે, પણ ઉગે માહિતી નીચેથી ઠોવા કાઢે એટલે માઠલો માળ કારો દેખાય ને વચલો માયેલો છે ધોરો દેખે, એવો લાગે સેવરા જેવો ભમરાડો. પછી મને એક જાણે કીધું, સામે હવે કથા કોકને કહી દેજો ને ડબલા કારા જે રંગને મય પી જાય તો માહિતી કારા જ ઉગશે. એમ ન ઉગે, પીવે તો ન ઉગે, એ ઉગે ને કોઈ ન ઉગે. પછી એ ભાઈ આ ઈશ્વરે આપેલી આ શરીરની રચનામાં કેટલું જ્ઞાન ભરેલું પડ્યું છે કે તમને ધોરા વાળ સુકમ કે નાખશું ભગવાન કને કલર ખૂટી પડ્યો પાછલી ઉમરે. એક મેસેજ છે જબરજસ્ત. આ વોટ્સએપમાં મેસેજ આવતા હશે, પણ આ માથામાંથી મેસેજ નીકળે રાખ ભાઈ. હવે એક પણ કામ તું કારું ન કરજે, બધા કામ વારાફરતી ધોરણ કરવા માંડ એટલે ઈશ્વર તમારા વાળ છે એ બધા ધોરણ કરે છે. કેટલી આવે રે ધોરા વાળ આવી ગયા કે રંગે રંગે ડાઈ કરીએ. સાચું બોલજો, મહાદેવ બાપા ના સલે. ના ના, આ તો ઘડીક આપણે ઘર જવાય એટલે જરાક મિત્રતાની વાતો કરીએ છીએ. તમે બહુ હારા અને અખર માણસો, અમને વિશ્વાસ છે, અને અમને બહુ આનંદ આવ્યો રામજીભાઈ. આ સત્સંગ સભા જોઈને અમે ખૂબ રાજી છીએ. અમે તો ભુજ નિવાસી નરનારાયણ દેવ અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એવી પ્રાર્થના કરીએ, દિન પ્રતિદિન ખાલી ખાંધાનો નહીં, પણ આખી મુંબઈનો સત્સંગ એવો આમ જામે એવો જામે કે વાગડ હવથી આગળ ને આગળ થતું રહે એવી આપણે ભુજ નિવાસી નરનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણી વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ.